गुड मॉर्निंग। चैप्टर नंबर 1 संख्या पद्धति लेक्चर नंबर 5 समयकरण नो टॉपिक। कोई असमय संख्या ने शक्य हो तो असमय संख्या वड़े जी गुणी અને ગુણનફળ સમય મેળવવાની ઘટના ને સમયકરણ કહે છે। એટલે કે અસમય સંખ્યા રૂટ 7 છે કેવી સંખ્યા કહેવાય અસમય કારણ કે એનું વર્ગમૂળ નીકળે જ નહીં। तो तेरी एक संख्या वाले तेरे गुणवाल अने छेद में समय संख्या मरे तेरे संख्या वाले समय कर आपे ही संख्या ने छेद में समय कर करो डाक्टर जो है तो खबर पड़ी है इसलिए इतना छेद में रूट सात तो ये इतना छेद में रूट सात को लगवाना और गुणाकार करें नया जो संख्या आपे ही वो छेद में तेरी एक संख्या वाले ऊपर नीचे गुणवाल अने रूट सात ना छेद में रूट सात बराबर छे। छेद में 7 में 4 जाए तो कितना आवश्यक 3 आंसू के बाद
સબ્જેક્ટ ધમ ઇઝ ઇટ એટલા છે છેદ નો સમયકરણ કરો એટલે છેદ જે હોય એની ઈજ સંખ્યા વડે બધાને ગુણવાનું ઉપર નીચે અહીંયા 7 છે તો 7 ના છેદમાં 7 અહીંયા વર્ગમૂળમાં 2 છે વર્ગમૂળમાં 2 છે નો વર્ગમૂળમાં 2 અહીંયા 2 સંખ્યા કરી હોય તો 2 સંખ્યા કરી એટલે શું ધ્યાન રાખવાનું વચ્ચેની નિશાની પ્લસ હોય તો અહીંયા શેના વડે ગુણવાનું માઈનસ તો પ્લસ એકના છેદમાં 7 પ્લસ 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 7 અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે માઈનસ 3 વર્ગમૂળમાં 2 છેદમાં 7 માઈનસ 3 વર્ગમૂળમાં 2 ઉપર આવશે 7 માઈનસ 3 વર્ગમૂળમાં 2 કારણ કે એક સાથે ગુણાયેલી સંખ્યા કેવી છે હવે 7 નો વર્ગ કેટલો થશે 49 થશે માઈનસ 3 નો વર્ગ 9 અને કૌંસમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય 2 ધ્યાન રાખવાનું ખાસ આ બંને પદનો વર્ગ કરો અને 3 નો વર્ગ કેટલો કરવો આપણે 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય 2 ખાલી વર્ગમૂળમાં 2 હોય તો કેટલા હોય 2 પણ અહીંયા 3 જ છે એટલે 3 નો વર્ગ કેટલો થશે 9 બરાબર છે એટલે અહીંયા શું આવશે 7 માઈનસ 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 માઈનસ 9 તો કેટલા થશે 18 એટલે જવાબ આવશે 7 માઈનસ 3 વર્ગમૂળમાં 2 49 માંથી 18 બાદ કરો એટલે 8 9 માંથી 8 2 અને 4 માંથી કેટલા આવશે 1 બરાબર છે ક્યાં આવ્યો ફરીથી 7 પ્લસ તો માઈનસ વડે ગુણવાનું આ પદ પરિણામ ઉપરનું આવશે અહીંયા 7 નો વર્ગ 49 અહીંયા 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય 2 એટલે 9 2 કેટલા થશે 18 49 માંથી 18 ને શું કરવાના બાય જુઓ ઉપર કેટલા આવ્યા 16 ખાસ ધ્યાન રાખજો 41 માઈનસ 5 ગુણ્યા 41 પ્લસ 5 છેદમાં 41 પ્લસ 5 અહીં 16 સાથે આ ગુણ્યા એટલે 16 ની સાથે એક સંખ્યાને ગુણવાનું નહીં ખાલી કૌંસમાં લખી નાખવાનું ગુણવાનું જરૂરી નથી આને લખી નાખો એટલે એ ચાલે બરાબર રૂટ 41 નો વર્ગમૂળ શું થાય 41 અને 5 નો વર્ગમૂળ શું થાય 25 41 માંથી 25 ને બાદ કરવાના અને 16 કૌંસમાં વર્ગમૂળમાં 41 પ્લસ 5 છેદમાં 41 માં જ્યાં બાદ કરો એટલે 16 16 16 ઉડી જાય એટલે જવાબ શું આવશે વર્ગમૂળમાં 41 પ્લસ 5 ચાલે એવું બરાબર છે હોમવર્ક ની અંદર તમારે જાતે જે દાખલા ગણવાના છે કેટલા છેદમાં 5 વર્ગમૂળમાં અને માઈનસ વર્ગમૂળમાં 3 અને 5 અહીંયા 10 કરીને 2 છે વર્ગમૂળમાં બરાબર ફરીથી શું કર્યું છે તો સમયકરણ પૂછે કે છેદમાં જે સંખ્યા હોય તેની જે સંખ્યા વડે ગુણવા ઉપર નીચે ગુણવા એક સાથે બે સંખ્યા ગુણાય એટલે એનું વિધેય અને વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ કરો એટલે જવાબ જે હોય તે આવી જશે છેદમાં બે સંખ્યા આપેલી હોય તો પ્લસ હોય તો શું કરવાનું માઇનસ અને માઇનસ હોય તો શું કરવાનું પ્લસ સાદું આપ્યું ન હોય એટલે બધાને જવાબ આવી જશે Thank you very much.